गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपने दरबार विषय गुजराती ने विषयांक छे छीनु मामला चैप्टर नंबर 6 એના લેખક છે નટવરલાલ પ્રભુલાલ ગુંજ. તો આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી અને વિષયાંક પૂછીનું માંગનાર એના વિશે આજે આપણે ભણીશું. અને પહેલા પણ આપણે ધોરણ 12 ના 1 થી 5 વિડિયો બનાવી ચૂકેલા છે અને તે આપણી YouTube ચેનલ પર આપણે એને મૂકેલા છે. હવે આપણે આગળનો ટોપિક જે છે પૂછીનું માંગનાર એના લેખક છે નટવરલાલ પ્રભુલાલ ગુંજ. તો પાઠ શરૂ કરવાના કરતા પહેલા આપણે એના લેખક વિશે થોડી માહિતી પ્રાપ્ત કરી લઈએ. તો વાત કરીએ લેખકની, તો લેખક નટવરલાલ પ્રભુલાલ ગુંજ, જેમનો જન્મ 1906 માં થયો અને એમનો અવસાન 9/1/2000 ની સાલમાં એમનો અવસાન થયો. વાત કરીએ હવે એમના જીવનની અંદર થોડો પ્રકાશ નાખીએ લેખક. તો ગુજરાતી કવિ અને હાસ્યકાર શ્રી નટવરલાલ પ્રભુલાલ ગુંજનો જન્મ ગોંડલ એટલે કે સૌરાષ્ટ્રમાં થયો. તેમણે બીએ એમએ ની ઉપાધિ એટલે કે એમણે બીએ પણ કર્યું હતું અને એમએ પણ કર્યું હતું. બીએ એમએ ની ઉપાધિ ફ્યુગર્સ કોલેજ પુણેથી પ્રાપ્ત કર્યું હતું, એટલે કે પુણેથી એમણે બીએ એમએ ની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ પ્રારંભે દક્ષિણામૂર્તિ ઘરશાળા અને ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલામાં અંગ્રેજી શિક્ષક ઉપનિયામક તેમજ લોક સેવા મહાવિદ્યાલય અને લોક ભારતી સણોસરામાં અધ્યાપક તરીકે અને એમણે એ કામ કર્યું હતું. હવે વાત કરીએ મુખ્યત્વે એ હાસ્ય નિબંધો, હવે એમની રચનાઓની વાત કરીએ છીએ. આપણે આ વાત કરીએ એમના શિક્ષણની, એમના નામની, એમનો જન્મ ક્યાં થયો ત્યાંની, એમણે ક્યાં ક્યાં સેવાઓ આપી ત્યાંની. હવે વાત કરીએ એમની રચનાઓ કે એમણે કઈ કઈ રચનાઓ લખેલી છે. તો મુખ્યત્વે હાસ્ય નિબંધો, હાસ્ય રચના કાવ્યો અને પ્રહસનો લખ્યા છે. રામ રોટી પહેલી, રામ રોટી બીજી ઉર્ફ બનાવટી ફૂલો અને રામ રોટી ત્રીજી છેલવેલું હળવા ફૂલ કાગળના કેસુડા એમના નોંધપાત્ર પુસ્તકોના નામ છે. આ જેટલા પણ હું નામ બોલું છું એ બધા જ નામ એમણે લખેલી પુસ્તકોના નામ છે, એમણે લખેલી રચનાઓના નામ છે. એમના હાસ્ય નિબંધોમાં વિષય વૈવિધ્યની સાથે ઊંડાણ પણ છે, સહજ સરળ છતાં હાસ્ય વૃત્તિ એમાં જોવા મળે છે. ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક પ્રાપ્ત થયું છે અને દર્શક ફાઉન્ડેશન તરફથી એમને દર્શક એવોર્ડ પણ સન્માનિત કરવામાં આવેલા છે. તો આપણે ગુજરાતી સાહિત્યની અંદર એક હાસ્યલેખક જ્યોતિન્દ્ર દવે નામનો એવોર્ડ પણ એમને મળેલો છે. એક સારા હાસ્યકાર તરીકે એમણે પોતાની રચનાઓને અહીંયા વ્યક્ત કરી છે. હવે વાત કરીએ આપણે ઉછીની માંગણા, તો આ પાઠની શરૂઆત કરતા પહેલા આ પાઠનો થોડો સાર આપણે જાણી લઈએ કે આ પાઠ શું કહેવામાં આવે છે. અહીંયા આ પાઠની અંદર હાસ્યની સાથે સાથે વ્યંગ પણ આપણને જોવાના મળે છે કે આ મનુષ્ય જીવનની અંદર, માનવ જીવનની અંદર કેવા કેવા લોકો, મનુષ્ય પોતાનું જીવન ગુજારતા હોય છે. તો લેખકે માનવ જીવનનો બારીકાઈથી અભ્યાસ કરેલો આ કૃતિ ઉપરથી જોઈ શકાય છે કે માનવ જીવન લોકો કેવું જીવે છે. તો અહીંયા આ જે લેખક છે નટવરલાલ પ્રભુલાલ ગુંજ, એમણે આ મનુષ્ય જીવનનો બારીકાઈથી શું કરેલો છે, અભ્યાસ કરેલો છે. જીવનમાં કોઈ પણ વ્યક્તિ શોષણનો ભોગ ન બન્યો હોય એવું ભાગ્ય જ બને છે કે જીવનની અંદર એક મનુષ્ય બીજા મનુષ્યનું શું કરતો હોય છે, શોષણ જ કરતો હોય છે. ને એવું ભાગ્ય બન્યું હોય છે કે આવું ન બન્યું હોય કે કોઈ એક મનુષ્યએ બીજા મનુષ્યનું શોષણ ન કર્યું, ભાગ્ય એટલે કે શોષક અને શોષણ બે વર્ગ હોય છે, એક શોષણ કરનાર અને બીજું શોષણ સહેનાર. એમ બે વર્ગો વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે આપણા માનવ જીવનની. આ બે પ્રકારના વર્ગો છે, જેવી રીતે સિક્કાની બે બાજુ હોય છે એવી રીતે આમાં પણ બે બાજુ છે. જેમ કે આપણા માનવ જીવનની અંદર અમીરી છે, ગરીબી છે, દિવસ છે, રાત છે, ચાંદ છે, સૂરજ છે,
तो यहाँ शोषक छे ने शोषित पण छे बन्ने ઉછીનો માંગનારા લોકોને માન સન્માન કે ઇજ્જત જેવું કા ખાસ નહી હોતું જે લોકો ઉછીનું માંગીને જીવન જીવતા હોય છે એ લોકોને પોતાની માન મર્યાદા ઇજ્જત આબરૂ એની કશી પણ પરવા હોતી નથી ને લોકો બિંદાસ જીવતા હોય છે તેઓ નિસંકોચ પણ માંગવા માટે જટેવાયેલા હોય છે લેખકે પોતાના અંગત જીવન સાથે સંકળાયેલા બે ત્રણ પ્રસંગોની વાત અહીંયા રમૂજી શૈલીમાં રજૂ કરી તો અહીંયા લેખકે પોતાની પાસે બનેલા બે ત્રણ પ્રસંગોની વાત અહીંયા રમૂજી શૈલીમાં યાની કે હાસ્યની સાથે અહીંયા રજૂ કરેલી છે જો માંગવા માટે ટેવાયેલા હોય તેઓ નાની કે શુક્લ વસ્તુની જ માત્ર માંગણી નથી કરતા તેઓ કેમેરા રેડિયો જેવી મહત્વની વસ્તુ પણ માંગતા ખચકાતા નથી આખી જિંદગી માંગીને જ પૂરી કરતા હોય છે આવા લોકોની મહત્વની વાત એ અહીંયા બતાવી છે તેઓ પાસે કોઈ વસ્તુની માંગણી કરો તો ના પાડવા માટે હજાર વાર તેઓ કદી એક વસ્તુ કોઈને આપતા નથી તો વાત અહીં એવા કે માંગનારાઓ જે લોકોની ઇજ્જત આબરૂ માન મર્યાદા કશું નથી એ કોઈ પણ વસ્તુ માંગી શકે છે અત્યારના સમયમાં આપણે જોઈએ છીએ કે જે માણસને પોતાની ઇજ્જત આબરૂ નથી પડતી એ કોઈ બી વસ્તુ મોંઘી વસ્તુ પણ માંગી લે છે અને જ્યારે તમે એમની પાસે માંગો એ અનેક પ્રકારના બહાના કરતા હોય છે તો આપણા સમાજની અંદર આવા લોકો પણ હોય છે કોઈ એક વ્યક્તિ એવું હોય કે એને ક્યારે કશું પણ વસ્તુ આપ માંગો એની પાસે તો એ ક્યારે ના કહેવાની હિંમત નથી કરી શકતો અને માંગનારા પણ વિચાર નથી કરતા કે આપણે પહેલા એને કદી કોઈ વસ્તુ માંગેલી છે અને આપણે બીજી ફેર માંગવા જઈએ તો એ એવા લોકો ઉપર કટાક્ષ કર્યો છે કે જે પોતાનું જીવન માંગી રહ્યું છે તો એવા લોકો પર અહીંયા લેખકે સરસ મજાનો કટાક્ષ કર્યો છે તો આપણે આ પાઠની શરૂઆત કરીએ છીએ આ પાઠની શરૂઆત કરીએ સામાન્ય માન્યતા એવી છે કે જીવનમાં શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં ચાલે છે કે સામાન્ય રીતે એવી માન્યતા છે કે માનવ જીવનની અંદર માત્ર આર્થિક રીતે શોષણ ચાલે છે એવું નથી શોષણ શોષિતના દ્વંદ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ જોવા મળે છે આ પ્રશ્ન કે આર્થિક એટલે પૈસા રહે કે લોકો એવું માને છે કે સમાજની અંદર મોટા ભાગે પૈસાથી જ શોષણ થતું હોય છે પણ એવું નથી આ માન્યતા સાચી નથી આ માન્યતા સાચી નથી માનવ જીવનના બીજા પાસાઓમાં પણ નિરંતર શોષણ ચાલે છે મનુષ્ય જીવનની અંદર બીજા ઘણા પાસાઓ એવા છે કે જેમાં શોષણ ચાલતું હોય છે ત્યાં પણ શોષક અને શોષિતના દ્વંદ જોવામાં આવે છે ઉછીનું માંગનાર અને ઉછીનું આપનાર બે એક ઉછીનું માંગનાર અને બીજું ઉછીનું આપનાર આપનાર આવું એક શોષક અને શોષિત દ્વંદ છે આ વિભાગ નૈસર્ગિક અને અફર છે શોષક શોષક જ રહે છે અને શોષિત શોષિત જ રહે છે ઉછીનું માંગનારાઓ લગભગ અપરિગ્રહ પણ યાચક વૃત્તિવાળા હોય છે જે લોકો ઉછીનું માંગનારા હોય એ અપરિગ્રહી હોય છે અને યાચક વૃત્તિવાળા હોય એટલે કે બીજા પાસેથી એમને માંગવાની યાચના હોય છે કે પોતાનું બીજાની કડેથી જ લઈને ચલાવી લેતા હોય છે એ લોકો કેવા હોય છે દુષ્ટ હોય છે નિર્લજ હોય છે અને સાથે સાથે બેદરકાર પણ હોય છે ઉછીનું માંગીને જે લોકો જીવતા હોય એ લોકોની વાત છે ઉછીનું માંગનારા શોષકો પરોપજીવી યાને કે બીજા ઉપર જીવવાનો આધાર રાખતા હોય કે ચલો ને આની પાસેથી લઈને ચલવી લે છે એ પોતેથી ખર્ચો કરીને વસ્તુ વસાવે ને પણ બીજા પાસે હોય તો એની પાસેથી લઈને ચલી લે તો પરોપજીવી યાને કે બીજા ઉપર જીવી પરમજીવી વનસ્પતિની માફક પોતે ઉછીનું માંગવા સિવાયની બીજી કશી તકલીફ લીધા વિના બીજાના ભોગે જીવનારા હોય છે તો આવા લોકો હોય છે સવારથી સાંજ સુધીમાં સેંકડો ચીજોની તેમને જરૂર પડે મનુષ્યને શેની જરૂર ના પડે હરેક વસ્તુની જરૂર પડે જેની જીવન જરૂરિયાતની વસ્તુઓ છે બધી જરૂર પડે ને અત્યારમાં તો આધુનિક સમય છે ને આધુનિક સમયની અંદર આધુનિકતાની સાથે સાથે આપણે જીવન જીવીએ છીએ તો હરેક વસ્તુની તો સવારથી
સાત સદીમાં સેંકડો ચીજોની તમને જરૂર પડે છે પણ તે બધી તેઓ ઉછીની માગીને ચલાવે છે મીઠા મરચાથી શરૂ કરી ઘી કે ઇલચી કેસર સુધીની અસ્થાયી ચીજો અને તાકડીથી શરૂ કરી કેમેરા કે રેડિયો સુધીના રાજા રાજ તેઓ આપણી પાસે નિસંકોચ ઉછીના માગી શકે છે અહીંયા સુધી કે સવાર સવારમાં મીઠું મરચુંથી લઈને તાકડી સુધીની વસ્તુ પણ લોકો ઉછીની માગે છે સરનામેં થોડું મીઠું આપજો થોડું દૂધ આપજો એક ચમચી મરચું આપજો ને વાળકી દહીં આપજો ને પણ એમ નહીં વિચારે કે 10 રૂપિયાનું કે 5 રૂપિયાનું દહીં એક બજારથી વેચાતું લાવી ના કે વાળકી આપો આવું કરી દીધે એ લોકો જીવી લેતા હોય છે વાડકીમાં દહીં લઈ ગયા હતા આવું દહીં તો આવે પણ વાડકી તો પાછી લાવો તો કહે છે તે પાછા લાવવાની જવાબદારી પણ આપણા માથે જ રહે છે અને તે પણ પાછા માંગે ત્યારે મળે છે તેમ નહીં 10 12 આટા તો તેઓ આપણને ખવરાવે અને અધીરા જીવના કહે તે ભલા અને પાછું તરત ના કોઈ બી વસ્તુ આપતી હોય બે ત્રણ આટા ખવડાવે અને પાછા શું કે આપણને કે અધીરા જીવના છે કે એમની વસ્તુ આપણા ઘરમાં છે તો અધીરા જીવના છે માનો કે કોઈના ઘરે મહેમાન આવ્યા આપણે ઘરેથી ચાર ખુરશીઓ હતી તું છીની લઈ ગયા કે આપી દઉં આવું મહેમાન આવીને ચાલ્યા પણ ગયા આવું આપણે એમ કહીએ કે પેલી ખુરશીઓ મોકલાવું એક વાર ગયું તો પણ ના મોકલે ફરી બીજી વાર ગયું ખુરશી મોકલાવું ઓકે ના મોકલે ફરી ત્રીજી વાર ગયું અને પછી જ્યારે આપણે લઈ આવીએ તો આપણને એમ કહે કે બહુ અધીરા જીવના એમનો જીવ ખુરશીઓમાં ને ખુરશીઓમાં જવા દે આવું પણ સાંભળ એક તો ઉછીનું આપવાનું આપણે એમની પાસે જ્યારે પણ આપ્યું ત્યારે એમને બે ચાર વાર કહેવું પણ પડે અને આવું કહીએ તો આપણને એ વધારાની અંદર અધીરા જીવડા કહે એ આપણી ભલામણ એટલે આવા લોકો પણ આ દુનિયાની અંદર આ મનુષ્ય જીવનની અંદર લોકો પણ છે તો દુનિયામાં જેમ સંત પુરુષો ઘણા ગાંઠિયા હોય છે તેમ ઉછીનું લઈ જનારાઓમાં અસ્થાયી વસ્તુ સારી જાતની અને અને લીધે જ હોય તેટલી જ અને સ્થાયી રાજ ભાંગ્યા દોર્યા વિના તેવી ને તેવી હાલતમાં વગર માંગે તાણાસર આપી જનાર વિરહ છે જેવી રીતે દુનિયાની અંદર સારા સંતો કેવા સંતો સારા સંતોની વાત કરું છું ઢોંગી સંતોની વાત નહીં બહુ સારા સંતો જે ઈશ્વર ભક્તિમાં લીન થતા હોય એવા બહુ ઘણા ગાંઠે એવી રીતે ઊંચીનું માંગનારાઓમાં પણ હોય છે કે વસ્તુ તમારી પાસેથી લઈ ગયા તો એ સમયસર તમારી વસ્તુને પાછી આપી પણ દેતા હોય છે સાચવીને વાપરતા હોય છે સાચવીને વપરાઈ જાય કામ એમનું પૂર્ણ થઈ જાય તો ટાઈમ ટુ ટાઈમ આપી પણ દેતા હોય છે એવા બહુ ઓછા હોય છે એટલે લેખક એવું કહેવા માંગે છે ઉછીનું માંગનાર ઉછીનું આપતા નથી એક નિયમ છે જેની પાસે તમે ઉછીનું માંગો એ તમને ક્યારે ઉછીનું ન ક્યારે ભૂલે ચૂકે આપણને તેમની પાસેથી કાંઈ ઉછીનું માંગવા જઈએ ત્યારે અચૂક એમનું દૂધ બગડી ગયું જે દિવસે એમની પાસે કશું ઉછીનું માંગવા જઈએ તો ઉદાહરણ તરીકે દૂધ માંગવા ગઈએ તો કે આજે જ બગડી ગયું આપણને આવો જવાબ મળે દૂધ બગડી ગયું કે વપરાય જ ગયું ભાઈ ચા માણ સવારે જ ખલાસ થઈ ગયા હોય ઘી તો તેઓ આપણી પાસેથી માંગવા આવવાનો વિચાર કરતા હોય ઉછીના રૂપિયા તો શું એક નવો પૈસો પણ ઘરમાં હોતો નથી અને પપ્પુ કે ખાંડી તો ખંડણી દસ્તો ક્યાંક મુકાઈ ગયો કે રોકાયેલા હોય છે આવા જવાબો આપણને સાંભળવા મળે બરાબર છે ઘણી વાર આપણા ઘરમાં કોઈ વસ્તુ લેવા આવે તો આપણે આપી દઈએ છીએ પણ જ્યારે આપણને જ્યારે જરૂર પડે તો એમ જ કે અબી દૂધની જરૂર પડે તેમ અબી હાલત દૂધ વાપરી નાખે અથવા એમ ફાટી ગયું સવારમાં ફ્રીજમાં નતું મૂક્યું રાત્રે લાવી દઉં ફાટી ગયું અથવા ચા કે ખાંડક માંગવા દઈએ આવડે જ ખલાસ થઈ ગયું કશું બીજું માનવ હું તમારા ઘરે જ લેવા આવવાની કે ચપ્પુ કે એવું કંઈક માંગે તો કયા આપણે ક્યાં હું કંઈ બીજું મળતું જ નથી તો આવા જવાબો આપણને એમની પાસેથી મળે જ્યારે એ માનવા આવે તો એ આપણી પાસેથી હકથી લે છે અને જ્યારે આપણે માનવા જઈએ છીએ તો આવા જવાબોની અપેક્ષાની સાથે આપણે પાછું કરવું પડે છે
પડોશમાં એક રાખો અહીંયા લેખક રાખો કે અમારા પડોશમાં એક લવિંગી બહેન રહેતા અહીંયા ઉદાહરણ સાથે લવિંગી બહેન રહેતા અમારા ઘરના ટ્રંક અમારા ઘરના ટ્રંક પેટી વગેરે રાખવા માટે લોખંડના સારા મજબૂત સ્ટેન્ડ છે લવિંગી બહેનની નજર તેના ઉપર પડી એક દિવસ મારી પત્ની કહે છે બહેન આ તમારા લોખંડના ઘોડા ઉછીના વાપરવા અમને આલોકે છે લેખકની પત્નીએ કહ્યું કે તમારા ઘોડા ઉછીના વાપરવા આલોકે છે તમારા તમારે જોઈએ તો બદલામાં હું તમને ઈંટો વાલુકે છે કહે એવી દૃષ્ટા બોલે લવિંગી બહેનની નજર તે ઘોડા ઉપર પડી બાજુમાં લવિંગી બહેન રહે તો લેખકના ઘરે આવ્યા છે તો લોખંડના ઘોડા જોયે તો એવું કહે છે કે તમે મને લોખંડના ઘોડા આપો હું તમને ઈંટો વાપરવા હવે આવું બોલતા પણ એમને શહેર થોડી પણ લજ્જા આવતી નથી યાને કે તમે મને સોનું આપો હું તમને પિત્તળ આપો કહેવાનો અર્થ અહીંયા હું તમને દાખલો આપું છું અંદર એવું નથી પણ અહીંયા દાખલો આપું હું તમારી પાસેથી સોનું લઉં ને હું તમને પિત્તળ આપું તો લે લવિંગી બહેને તેના ઉપર નજર પડી એક દિવસ મારી પત્ની કહે કે બહેન મારી પત્નીને કહે બહેન આ તમારા લોખંડના ઘોડા ઉછીના વાપરવા અમને આલોકે છે તમારે જોઈએ તો બદલામાં હું તમને હિંડવાલ કહો કેવી દુષ્ટા છે તો લેખક અહીંયા આ વ્યક્તિની જે દુષ્ટાઓ છે જે નાલાયકી પણ છે એ અહીંયા વ્યક્ત કર્યું છે તમારા ઘોડા સાથે મારો ભદેડો રાખો કહેવાનો અર્થ એવો કે તમે મને સોનું આલો હું તમને પિત્તળ આપું અર્થાત એનું ઉદાહરણ એ પણ તમે મને ઘોડો આપો હું તમને ભજેડો આપું તમારા ઘોડા સાથે મારો ભજેડો રાખો મારી પત્નીના મનમાં આશ્ચર્ય અને ગુસ્સાના ભાવ જાગ્રત થયા પણ આખરે સંયમ રાખીને તેણે શાંતિથી કહ્યું લવિંગી બહેન અમે અમારા ઘોડાથી રેડવી લઈ છીએ ઈંટો ભલે તમારી પાસે રહે હવે વ્યક્તિને કેટલો ગુસ્સો આવ્યો કે તમારી સારી વસ્તુ લઈ જવી છે ને એમની એમની પાસે ખોટી વસ્તુ છે એ તમને આપો વ્યક્તિનો ગુસ્સો એના હદ બહાર નીકળી જાય પણ અહીંયા લેખકની પત્ની શાંત રહે ઉછીની માંગનારાઓની નજર કેવી હોય છે ગીધ જેવી હોય છે ગીધને જોઈએ દૂર આકાશમાં ઉડતું હોય પણ જ્યાં મરેલું પશુ એને એ દૂર આકાશમાંથી એને દેખાય કે અહીંયા મરેલું પશુ છે કે અહીંયા એને ભોજન મળશે તો ઉછીની માંગનારાઓની નજર પણ એમની દ્રષ્ટિ પણ એવી જ હોય છે તો ઉછીની માંગનારાઓની નજર ગીધ જેવી હોય છે ગીધ જેમ તાજા મરેલા જાનવરને સૌથી પહેલું ભાળ યાને કે જુએ છે તેમ પડોશી પડોશીના ઘરમાં કોઈ નવી વસ્તુ ચીજ વસ્તુ આવે કે તરત જ તે આવા ઉછીનું માંગનારની નજરે સર્વપ્રથમ પડે તો પડોશીમાં એવું હોય કે કોઈની ઘરમાં કોઈ નવી વસ્તુ આવે એટલે તરત ધ્યાન હોય કે આપણા ઘરમાં આ વસ્તુ આવે આજે ફ્રીજ આવ્યું આજે ટેબલ આવ્યું આજે ઇસ્ત્રી આવી આજે વોશિંગ મશીન આવ્યું એમની નજર એમની પાસે તેઓ એમ જ માનતા હોય કે એ વસ્તુ તેમને પોતાને માટે જ વસાવી છે અને એવું પાછું માનતા હોય કે સારું ચલો તમે લાવ્યા તો અમારે કામમાં આવશે આવા લોકો કહેનારા હોય છે ઉદાહરણ તરીકે બાજુના ઘરમાં ફ્રીજ છે ને આપણે નવું ફ્રીજ લાવ્યા બાજુના ઘરના વ્યક્તિ પાસે ફ્રીજ નથી ને આપણી પાસે આપણે નવું ફ્રીજ લાવ્યા સારું કરું હેડો તમે ફ્રીજ લાવ્યા અમે એક ઉપર પાણી બાટલા મૂકી દઈએ છીએ એટલે આવા લોકો પણ છે કે આપણે એમના માટે જ બેસાવી તો વસ્તુ તેમને પોતાના માટે જ આવી છે ગીધુભાઈ મીનાબેન દંપતિ ઘણા વર્ષો સુધી અમારા પડોશી રહ્યા આ ગીધુભાઈ અને મીનાબેન દંપતિ ઘણા વર્ષો સુધી અમારા પડોશી રહ્યા એમનું ખરેખર જ સજોડું હતું બંનેનું કેવું જોડું હતું સજોડું હવે અહીંયા બે પ્રકારના જોડા એક કજોડું અને એક સજોડું સજોડું એટલે બંનેના વિચાર કેવા હોય એક સમાન હોય એક સરખા કારણ કે બંને ઉછીનું માંગીને જીવન જીવનારા પોષક વર્ગીય પ્રાણી હતા બંને પતિ પત્ની કેવા હતા બીજાનું હંમેશા ઉછીનું લઈને જ પોતાનું જીવન ગાળતા હતા એટલે સજોડું કહે છે એવું નતું કે પત્ની માંગે ને પતિ એકદમ સારો માણસ પતિએ પણ એવો હતો એ પણ બીજાની પાસે ઉછીની વસ્તુ લઈને પોતાનું જીવન ગાળતો હતો અને પત્ની પણ એવું
શોષક વર્ગ વર્ગીય પ્રાણી હતા તેઓ રોજ અમારે ત્યાં 10 20 વાર કાઈક ને કાઈક પૂછીનું માંગવા આવે દિવસમાં કેટલી વાર 10 થી 20 વાર કોઈ વાર મરચું માંગવા આવે મીઠું માંગવા આવે દહીં માંગવા આવે મોરસ માંગવા આવે ચા માંગવા આવે ચપ્પુ માંગવા આવે 10 20 વાર કાઈક ને કાઈક માંગવા પૂછીનું માંગવા આવે કોઈ નવી વસ્તુ કઈ નવું રાજ મેં ખરીદ્યું હોય તે તેઓ તુરંત જુએ અને બોલી ઉઠે સારું થયું લો અમારે આના વિના ઘડી આપતા પડતી પાછા એ જ આપણને કહે કે સારું થયું તમે લાયા અમને પણ ઘડી આપતા પડતી હવે કાયમ સુખ થઈ ગયું અમારે ત્યાં એક પણ નવી વસ્તુ એવી નહીં આવી હોય જેનો પ્રથમ ઉપયોગ જેનો ઉદ્ઘાટન વિધિ આ દંપતીએ નહીં કર્યા હોય લેખક કે અમારા ત્યાં એક પણ વસ્તુ એવી નથી કે લાયા આપે અને ઉદ્ઘાટન એ અને માનતા શરમાય નહીં આજ અમારી સાથે આજ અમારી પાસે અમારી જરૂરિયાત કરતા બમણા દાળ દાણા મરી મસાલા સાધન સામગ્રી અને રાજ રચેલું છે ગર્વ તે અમારા આ પડોશી દંપતીને આભારી છે તેઓ પડોશમાં રહ્યા ત્યાં સુધી અમે તેમને માટે દરેક ચીજ વસ્તુ લાવી સાચવનારા ટ્રસ્ટીઓ જ રહ્યા છે કે લેખક એવું કહે છે કે અમારા ઘરમાં જેટલી પણ વસ્તુ છે એ વાપરે છે અને અમે ટ્રસ્ટી હઈએ અને વસ્તુ સાચવીને રાખતા હોઈએ એવું થયું છે તેઓ જે કંઈ ઉછીનું લઈ જાય તે કંઈ મળે તો પાછું આપી જાય છે આપી જાય જ નહીં તેથી કેટલીક વસ્તુઓ અમારે તેમની ગણતરી વધારે લાગી પડતી લેખક એવું જે કહે છે કે ઘણીવાર એવું પણ થયું છે કે જે બી વસ્તુ લઈ જાય પાછી આવે નહીં એટલે ઘણીવાર અમારે વસ્તુ કેવી વસાવી પડે વધારે વસાવી પડે દાળ ચોખા અનાજ આ પણ વધુ વસાવવું પડશે એ પણ ઉછીનું લઈ જાય છે પાછું ના આવે એટલે એમના ભાગો પણ અમારે વેચાતું લેવું પડે છે એમ તેથી કેટલીક વસ્તુ અમારે તેમની ગણતરીના આધારે વધારે લાગે જો તેમ ન કરતા તો એવા કેટલાય પ્રસંગો આવતા જ્યારે અમારી વસ્તુઓ એ લોકો ઉછીની લઈ જતા અને ખરે ટાણે અમે તેના વિના ઠઠ્યા રહેતા આ કારણથી આજે અમે પૂર્ણ પરિગ્રહી જ નહીં પણ બેવડા પરિગ્રહી વાળા થઈ ગયા છે અમારી પાસે બે કુટુંબોને ઉપયોગમાં આવી શકે તેટલા ઘણા મરી મસાલા ગાટલા ગોદડા કામ વાસણ અરે પેન ઘડિયાળ સુદ્ધા પણ છે અમારે એકલાનો નથી વસાવતા આવું બાજુવાળાનો પણ અમારે જ વસાવવું પડે છે કે બે મકાનમાં બે કુટુંબ જીવી શકે એટલું અનાજ અમારે ભરવું પડે છે અહીંયા સુધી કે ગાટલા ઓસિકા વાસણ મરી મસાલા પેન ઘડિયા આ સુદ્ધા પણ મને લાગે છે કે હકીકત આ હકીકત મેં કહી દીધી તે ભૂલ કરી મને ભય લાગ્યો છે આપણા સમાજમાં ઠેર ઠેર વસતા ઉછીનું માંગીને જીવનાર પરોપજીવીઓ મને ખાસ પત્ર લખી અલબત્ત પાડોશી પાસેથી પોસ્ટકાર્ડ ઉછીનું માંગીને કે પછી નોટપેડ મારી પાસેથી આ બધી વસ્તુ ઉછીની માંગીને મંગાવશે ખેર થયું ને થયું હવે આવા લોકો પણ હોય છે કે મરી મસાથી લઈને અનાજ પાણીથી લઈને વાસણથી લઈને ગાટલા ઓસિકાથી લઈને આ બધું જ ઉછીનું માંગનાર હોય છે એમને થોડી પણ લજ્જા કે શરમ આવતી નથી તો વિદ્યાર્થી મિત્રો તમે વિચાર કરો કે આવું કરીને જીવવાથી શું આપણું જીવન સફળ થાય છે આ જીવનથી આપણને શું લાભ સામેની વ્યક્તિ સામે આપણી છબી કે પણ જે લોકોને માંગીને જીવવું છે એમના માટે છબીનો કોઈ ઉપયોગ જ નથી એમને છબી શું છે એનો અર્થ પણ મતલબ પડતો હશે કઈ વાત મિત્ર ઉછીનું માંગનારાની એક ખાસિયત એ હોય છે કે તેઓ ઉછીની લીધેલી વસ્તુઓ બે પરવાહીથી વાપરે છે આવનારી વસ્તુ એ ઉછીનું તો લઈ જાય પણ એ જ્યારે પણ એ વસ્તુને વાપરે તો કેવી વાપરે બે પરવાહીથી કારણ કે તે તેમની હોતી નથી અને પછી જ્યારે વસ્તુ ભાગે તો કે ત્યારે કાંટો કે વસ્તુનો દોષ કાઢે અથવા તો આપ આવા પણ તમે વસ્તુ વાલી પર કેવી કંપનીની લાયા ના ચાલી પણ તૂટી ગઈ મેં ખાલી આમ જ કરી તૂટી ગઈ આવું કહે
અથવા આપણો પણ દોષ કરે કે ક્યાંથી લાવે કે આવી વસ્તુ લાવવાથી હશે એટલે આવો પણ થોડા વર્ષો પહેલા નારંગીનો રસ કાઢવા નવી જાતના કાચના સંચા નીકળે લેખક કહે છે અમારા માટે આવો સંચો અમારા માટે આવો સંચો અને થોડી નારંગી બોલાવી દર માટે ગીધ દ્રષ્ટિ ગીધુભાઈ હવે ગીધુભાઈની નજર એ પડી અને મિની દ્રષ્ટિ મીના મેં તે દેખી ગયા તુરંત જ તેમણે કહ્યું હા ને આ રસ કાઢવાનો સંચો લાવ્યો લાવ તો જરા જોઈએ તો ખરા કે કેવું કામ આપે છે કે જેવો જ લાયા છે તરત જ કે લાવ તો ખરા જોઈએ તો ખરા કેવો કાઢે છે કે બે નારંગી પણ આપી ઉછીની આપતો પાછા નારંગી લાયા છે એ પણ લઈ સંચો અને નારંગી લઈ ગઈ હાલાકે લાયા કઈ પોતાના ઘરમાં અને જેવી નજર પણ પેલા નીપડો છે એટલે ઓહો સંચો લાય સરસ કેવો લાયો છે લાવો તો બતાવો લાવ રસ્તો કાઢી દીધો કેવો નીકળે છે સંચો પણ લઈ ગઈ બે નારંગી ઉછી થોડી વાર ગીધુભાઈ આવે ને કહે ભલા ભાઈ આવો જાપાની માલ ન લેતા હોય પેલો ભૈયા જેને ઉછીનું લઈ ગયો તો એ ગીધુભાઈ એટલે ભલા ભાઈ ક્યાંથી લાયા કહે આવો જાપાની માલ કહે છે પેલા સંચા વડે મીનાએ ચમચો રસ માંડ કાઢ્યો હશે ત્યાં તો મીનાના હાથમાંથી સંચો નીચે પડ્યો અને ટુકડે ટુકડો થઈ ગયો કે છે હાથમાંથી નીચે પડે બાકી ગયો કે છે આવો જાપાની માલ કે ચાઇનીઝ માલ ક્યાંથી લાવે હવે બીજો લાવો ત્યારે બ્રિટિશ બનાવટનો લાવો કે છે એક તો એમની વસ્તુ લઈ ગયા બે નારંગી લઈ ગયા સંચો પણ લઈ ગયા રસ પણ કાઢ્યો સંચો પણ તોડ્યો અને આવીને પાછું સંભળાઈ પણ જાય છે કે આવો ક્યાંથી લાવે અને પાછો જ્યારે બીજો લાવો મને સાથે લઈ જતો હોય છે તો વિચાર કરો કે જ્યારે આવો માણસ આપણી સામે આવે તો આપણો ગુસ્સાનો પારો કેટલો હોય તો બ્રિટિશ બનાવટ બોલાવો જોઈએ તો મને સાથે લઈ જજો હું પેલા હાસમ કટલરી વાળાના ત્યાંથી સારો અને સસ્તો પાડીશ મેં કહ્યું ગીધુભાઈ સંજો તો અસલ બ્રિટિશ બનાવટનો જ હતો પણ વિના મહેનતનો હાથ જાપાની ખરો કે છે સંજો તો સારો જ હતો કે છે પણ બિના બિના બહેનના હાથ જે છે એ જાપાની બનાવટના હશે એટલે અહીંયા એમણે બ્લેન્ડર કર્યું ગીધુભાઈ કહે અરે ના રે ના એ તો મને પણ પીસી નાખે એવી છે બાકી સંચામાં તળ કે એટલે કી જશે તળ એટલે તળ બોલ હજુ નવો લાવતા વાર નથી લાગતી એમણે સંચામાં તળ જોઈ નાખ્યું તરણ જોયું દુકાનદારે તમને નુકસાનીનો માલ ફટકારી પાછા એવું કહે છે મેં માલ બરાબર જોઈ તપાસીને દીધેલો વગેરે દલીલો નિરર્થક લાગી તે હું મૂંગો જ રહ્યો એટલે મેં કહ્યું કે હું માલ તપાસીને લાવ્યો છું આવતો અમારી કેટલીય વસ્તુ ઉછીની માંગના રહો ટાળી નાખે છે અને દરેક વખતે વાત વસ્તુનો અને એવી વસ્તુ લાવવા બદલમાં આવી આ એક વાર નહીં અનેક વાર આવું થયું લેખક કહે છે અને હરેક વખત વાત કોનો નીકળે વસ્તુનો નીકળે અને વસ્તુ આવી લાવે એ બદલમાં આવે પણ એ પોતાનો વાક ક્યારે પણ કાઢે તો ઉછીની માંગના રહોની આવા લોકો પણ અમારી ઘણી ખરી ચીજોની માલિકી અમારી પણ કબજો ગીધુભાઈ દંપતીનો રહે વસ્તુ એ લાવે અને કબજો કરાવ કરે એમનો તેઓ જોઈતી વસ્તુ ઉછીની માંગી જાય અને પાછી આપી જવાની વાત નહીં વસ્તુ લઈ જવાની પણ પાછી નહીં આપવાની પરિણામે જરૂર પડે અમારે તેમને ત્યાં માંગવા જવું પડે જ્યારે અમારે જરૂર પડે ત્યારે પાછું અમારે તેમને ત્યાં જવું પડે પણ તેનો ઉપયોગ અમે પૂરો કર્યો ન હોય ત્યાં સુધી તો ફરી વાર એ માંગવા આવી પણ જાય હજુ અમે એમને ત્યાંથી લાયા જ છે અમારી વસ્તુ એમના ત્યાંથી લઈને આવી હજુ પૂરું પણ ઉપયોગ ના થાય તરત તરત પાછી લેવાય અમારું શાક સુધારવાનું શાક કાપવા માટે ચપ્પાની વાત થઈ આ રીતે મોટા ભાગે એમને ત્યાં જ રહે બોલો શાક અહીંયા સુધી શાક કાપવાનું ચપ્પુ પણ એ વસાવી શકતા નથી માંગણીને જીવના એ મોટા ભાગે કે જ્યાં એમના ત્યાં હવે ચપ્પુ એવી ચીજની વારંવાર જરૂર પડે સવાર સાંજ એટલે ચપ્પાની અમારે વચ્ચે ઠીક માંગા માંગરે આખરે કંટાળીને અમને કઈ તેમને શરમાવાના ઈરાદે એક વખત એક નવું જ ચપ્પુ ખરીદી લાવી મેં તેમને કહ્યું ગીધુભાઈ અને મીનાબેન લ્યો આ ચપ્પુ તમારે અમારી પાસે રોજ માંગવા આવવું પડે તેના કરતા
લેખક કહે છે કે એને શરમાવા માટે કંઈક કરીએ કે તો લેખક નવું ચપ્પુ લાયા અને આપી દીધું કે લો આ ચપ્પુ કે હવે તમારે અમારી ઘરે રોજ બાંધવા આવવું પડશે નહીં મને થયું કે એક ચપ્પુ બીજું લાવી તેમને આપી રાખો હવે આ નવું તમે રાખજો અને પેલું મને અને પેલું અમે વાપરીશું કે નવું તમે રાખો જૂનું અમને આપો બે માન્યું કે આટલું કર્યા પછી તો તેઓ બંને મોટા પડશે એટલે કે એમને ખરાબ લાગશે અને વસ્તુ માંગવા આવશે અને હાલતા ને ચાલતા ચીજો ઉછીનું માંગવાનું થોડું બંધ કરી દેશે ઉછીની માંગવાનું બંધ નહીં કરે તો પણ થોડું ઓછું તો કરી જ રહેશે પણ મારી માન્યતા ખોટી થઈ ઘણા વાત વિચારી એ ખોટી થઈ તેમણે લેસ માત્ર શરમાયા વિના કશી આનાકાની કર્યા વિના ચપ્પુ લઈ લીધું નવું ચપ્પુ લાયા તો અહીંયા ગીતુબેન અને મીરાબેને નવું ચપ્પુ લઈ લીધું કેમ જાણે પોતે જ મંગાવ્યું હોય અને હું લાવ્યો હોઉં અને મને કહ્યું ઠીક કર્યું તમે અમારી એક તકલીફ ઓછી કરી બોલો આવું પણ થાય કે સારું થયું તમે ચપ્પુ લાવ્યા તમે અમારી એક તકલીફ ઓછી કરી પણ એ પોતે બજારે જઈને નવું ચપ્પુ લાવ્યા એટલે સુધી તો ઠીક આ તો એક નાની સરખી બાબત પણ પછી ચોર કોટવાડને દંડે એવું તેમણે કહ્યું જેવી રીતે ચોર કોટવાડને દંડે ચોરી ઉપરથી સીના ચોરી જેને આપણે કહીએ થોડા દિવસ પછી એક સવારે વિધુભાઈએ મને પોતાના ત્યાં બોલાવ્યો લેખકને પોતાના ઘરે બોલાવ્યો અને મેં જે લાવીને ભેટ આપેલ પેલું ચપ્પુ પેલું નવું ચપ્પુ જે લાવીને આપ્યું પેલું ચપ્પુ અડધું પાનું ભાંગેલું મને બતાવીને કહ્યું એ ચપ્પુ અડધું ભાંગી ગયું અને બતાવીને કહ્યું આ જો મીના અત્યારે આનાથી પેલા કાંતાબહેનને ત્યાંથી ઉછીનું લાવેલું આખું ઘોડું કાપતી હતી ત્યાં અચાનક એનું પાનું બટકી ગયું અને ચપ્પુ તેના હાથમાંથી છટકી સામે બાજુ ઉડી ગયું કહે છે કે પેલું કોળું મોટું આવે છે તરબૂચ જેવું એ કોળું કાપતી હતી તે ચપ્પુ ભાગી ગયું કે છે હવે બોલો ચપ્પુ એમણે લઈ આવી અને ભાગી ગયું પાછા એમણે જ બોલાવ્યું છે હાથમાંથી છટકીને સામે બાજુ ઉડીને પડ્યું સારું થયું કે તેની વિરુદ્ધ દિશામાં ન ઉડી નહીતર તે સીધું મીનાની છાતીમાં જ ઘૂસી જાત કે ખૂપી જાત ભલા ભાઈ આવું અજાણી બનાવટનું ન લાવ્યા હોત હવે નવું લઈ આવો ત્યારે મને સાથે લઈ જજો હું પેલા હાસમ કટલરી વાળાને ત્યાંથી સારું અને સસ્તું અપાવીશ ચપ્પુ એક તો એમને લાવો એમના ઘરનું લાવો અને પાછા કહે છે મને પરિવાર લેવા જાવ ને તો મને સાથે લઈ જજો ભાઈ ભાઈ હું પોતે જઈને લઈ આવી ને ઘર તારું પત્ની તારી શાકભાજી તારું ભાઈ ચપ્પુ પણ તું પોતે લઈ લે એક તો લઈ આવ્યું ને ઉપરથી આવું સાંભળવાનું એટલે દુનિયામાં આવા નિર્લજ્જ લોકો આવા દુષ્ટ બુદ્ધિ વાળા આવા ખરાબ બુદ્ધિ વાળા આવા લજ્જાહીન વ્યક્તિઓ પણ રહેતા હોય છે મેં કહ્યું ગીતુભાઈ ચપ્પુ તો પેલી ખૂબ જાણીતી બનાવટનું હતું અને પછી વાતાવરણ હળવું બનાવવાની ઈચ્છા હસીને મેં કહ્યું ચાલો ચપ્પુ ભાગ્યું તો ભલે ભાગ્યું પણ તમારું ઘર ભાગતું બચી ગયું તેની કુશાલીમાં આટલો ચાપ આવે છે શું કહ્યું સારું તમે ચપ્પુ ભાગ્યું તો ભલે ભાગ્યું પણ તમારું ઘર તો નહીં ભાગ્યું કે ચલો એને ગુસાલીમાં ચાર પૂર્ણ આવ્યા પહેલી ફેર લેખક સામે ચાલીને ગીતુભાઈને ચાલી કરે છે ચાપ મીના બહેન ગુસ્સામાં આવીને બોલ્યા જરૂર જરૂર કે છે અને પછી થોડા દિવસથી પોતાને ત્યાં આવેલી તેમની ભાણીને કહે ભાણી એમના ઘરે એમની ભાણી આવી કોના ઘરે પેલા ગીતુભાઈને મીના બહેનના ઘરે હવે લેખક ક્યાં બેઠા છે એમના ઘરે ચાલુ કોને કહ્યું ગીતુભાઈને મીના બહેન ચા મેળવા માટે તૈયાર થઈ પણ એમની ભાણી આવેલી એમના ઘરમાં રહેતી તે પોતાની ભાણીને કહે છે ભાણીને કહે ભાણી જા તો બહેન કાકાને ત્યાં જઈને કાકીને ચા પીવા બોલાવી લાવે છે શું કહે છે કે કાકીને પણ બોલાવી લાવી છે ચા પીવા બોલાવી છે અને તેને કહે છે કે સાથે થોડા ઉછીના ખાંડ ચા અને કપરકા ભી ગરણી લાવે અને રહે તો જરા જોઉં લો હા અડધો સેમ દૂધ પણ ઉછીનું લેતા રહ્યું શું કે છે ચા કપ રકાબી ખાંડ દૂધ બધું લઈને ત્યાંથી જાય અને જરૂર પડે તો કંઈક દૂધ પણ લેતા આવે છે
અડધો શેર દૂધ ઉછીનું લઈને આ મેં જરા ધીમે ધીમે મેરી અને ભાણી સાથે સાથે બાકસ અને પીન પણ લાવ્યું સળગાવવા માટે બાકસ એટલે ચૂલો સળગાવવા ગેસ સળગાવવા એ પણ લીધું તમારે ત્યાંથી ઉછીના લાવેલા પડ્યા છે પણ બાકસમાં દિવાસળી નથી અને પીનમાં વાલ નથી કહેવાની જરૂર ન હોય કે પ્રાઇમસ તો અમારી પાસે ના બેમાનો એક તો કે ત્યાં કાયમ ઉછીનો રહેતો અહીંયા સુધી કે પ્રાઇમસ પણ બે હતા લેખક પાસે તો એક તો મીના બહેન જ લઈ ગયા એ જવાબ આવ્યો આવું બાકસ અને પીન એ પણ ત્યાંથી લાવવાનું ચા અને મોરસ એ પણ ત્યાંથી લાવવાનું દૂધ પણ ત્યાંથી લાવવાનું કપ રકાબી પણ ત્યાંથી લાવવાની તો રહ્યું શું હવે ચા અને કેરોસીન તો અત્યાર સુધીમાં તેઓ ડબ્બા મોડે ઉછીનું લઈ ગયેલા હવે અહીંયા અંદર પૂરવાનું જે કેરોસીન છે એ પણ એ લેખકના ઘરેથી લઈ ગયેલા છે ઉછીની વસ્તુ માંગ્યા કરવાના સ્વભાવવાળા આપણી પાસેથી કોઈ વસ્તુ માંગી શકે છે વિચાર કરો જે ઉછીનું માંગનારા કોઈ બી વસ્તુ માંગી શકે છે હવે લેખક એમણે ત્યાં ચા પીવે છે તો આમાંથી એમણે કઈ ચા પીવી તો અંદાજે તો મતલબ એવો થયો કે ખાલી પાણી એટલું એમનું બાકી બધું જ લેખક પ્રાઇમસ પણ લેખકનું દિવાસળી પણ લેખકની પાયનસની અંદર પીન મારવાની એ પણ લેખકની રકાબી પણ લેખકની ચા પાણ પણ લેખકના દૂધ પણ લેખકનું આ બધું જ લેખકનું તો ઉછીની વસ્તુ માંગવા માંગ્યા વાળાના સ્વભાવ સ્વભાવવાળા આપણી પાસેથી કોઈ પણ વસ્તુ માંગી શકે છે તેમાં તેમને વિવેક થતો નથી રેશમી કે જરી ભાતના કપડા કિંમતી કેમેરા મૂલ્યવાન ઘરેણા આ પણ માંગે ઉછીનું કોઈ પણ વસ્તુ માંગી શકે બે શરમા ગમે તેઓ બે ધડક માંગી શકે અને આપવાની આના કાની કરીએ તો શરમાવીને કે પરાણે પણ લઈ જાય આવા લોકો અરે ઉછીની આવરતા માંગનારનો એક કિસ્સો મેં સાંભળ્યો છે અહીંયા સુધી કે મેં ઉછીની આવરતા વરસ પણ લોકો ઉછીના માંગે છે કે તારા થોડા વર્ષો મને આપે એવા લોકો પણ છે અમારા ગામમાં ઘણા વર્ષ અગાઉ એક ડોસીમાં થઈ ગયા જન્મારો આવો બીજાની વસ્તુ માંગી માંગીને જીવે લોકો તેમને ઉછી ડોસી કહેતા શું કહીને બોલાવતો ઉછી ડોસી કહેતા ઉછી ડોસી 80-85 વર્ષ ઉંમરે પહોંચેલા મરણ પથારીએ પડ્યા એક ભલો આધેડ ઉંમરનો વૈદ ડાક્ટર જેને આપણે કહીએ કે આધેડ ઉંમરનો 85 વર્ષનો માણસ ડાક્ટર એમની દવા કર ડોસીને એકાંત કા નજીક જાણી વૈદ્ય તેમણે કહ્યું માજી કઈ ઈચ્છા હોય તો પૂરી કરી લો અને રામનું નામ લો કે છે એટલા વૈદ્ય એવું કહ્યું કે કઈ ઈચ્છા હોય તો પૂરી કરી લો અને રામનું નામ લો કે છે અને તમારા જીવનના બહુ થોડા ઘણા દિવસો બાકી છે ડોસી એક ક્ષીણ અવાજે વૈદ્ય પાસે બોલાવીને ધીમે ધીમે તેના કાનમાં કહ્યું વૈદ્ય બેટા મારા મોટા છોકરાના વચલા દીકરાનો નાનો દીકરો 1.5 વર્ષમાં પરણવા જેવો થશે કેટલા વર્ષમાં 1.5 વર્ષમાં પરણવા જેવો થશે બેટા તારે આગળ પાછળ ઉલાળ ધડા જેવું કઈ નથી તારે તો વૈદ્ય કે છે તારે તો કોઈ નથી કે છે પણ મારે તો કે છે છોકરાના છોકરાનો વચલા છોકરાનો દીકરો પરણવાનો છે કઈ નથી બેટા જો તારી 2 વર્ષની આવડતા ઉછીની આપે તો ચોથી પેઢીને પરણેલી જોઈ પરણેલી જો અને મરું કે છે એટલે વૈદ્યને કહે છે બોલો ડોક્ટર પાસે ઉપરથી ઉંમર ઉછીની માંગે તારા આગળ પાછળ કોઈ નહીં મારે છે કે જો તારી થોડી 2 વર્ષની ઉછીની વરસ મને આપી દો તો સારું કે તો હું મારા દીકરાના દીકરાને પરણાવીને જઉં કે વૈદ્યરાજ તો સ્તબ્ધ થઈ ગયા અને અકસ્માત કહો તો પણ અને અકસ્માત કે ચમત્કાર કહો તો ચમત્કાર તે જ રાતમાં હૃદય બંધ પડવાથી વૈદ્યરાજ વિદેહ થયા એ જ રાતે એ જ દિવસે વૈદ્યરાજ મરી ગયા હૃદય બંધ પડી ગયું વૈદ્યરાજ અને સવારથી ડોસીને પડતા પાડતા અને ડોસી સાજી થઈ ગઈ સરસ મજાની હળતી પડતી થઈ ગઈ તે પછી ઉછી ડોસી ખાસા 2 વર્ષ જીવ્યા અને દીકરાના દીકરાના દીકરાને પરણાવીને જોઈને શક્યા પાંચમી પેઢી જોવાની વાસના ડોસીને હતી હજુ પાંચમી ડોસીને પાંચમી પેઢી જોઈ હતી એનાય દીકરાને પરણાવ્યો પણ ફરી વાર જ્યારે માતા પડ્યા ત્યારે કુટુંબિક વૈદ્ય ડોક્ટર કોઈ એમના ખાટલા પાસે ભરક્યું નહીં કોઈ ડોક્ટરે એમની તને ખબર નહીં વૈના કે એમની દવા કરો
રખે ડોસી આવડતા ઉછીની માગે કે છે આ તો ડોસીની ખબર એ ન જોવાય કે નહીં તો આપણા જીવનના વર્ષો પણ ઉછીના માંગી લે તો વિદ્યાર્થી મિત્રો આપણે વિચાર કરો કે આ દુનિયાની અંદર કેવા કેવા લોકો વસે છે જે પોતાનું સ્વમાન હણી નાખે છે પોતાનું સ્વમાન પોતાની માન પોતાની મર્યાદા પોતાની ઇજ્જત પોતાની આબરૂ કશું જ વિચાર્યા વિના કોઈ પણ વસ્તુ ઉછીની માંગનારા છે તો આવા વ્યક્તિઓ પાસેથી આપણે દૂર રહેવું જોઈએ અને એવું માંગનારા અને આપણે પણ દ્રઢ નિશ્ચય કરી કે આપણે પણ કોઈ પાસે કોઈ બી વસ્તુ માંગીએ નહીં અને ઇન કેસ કોઈવાર માંગવાની જરૂર પડી તો એને સમયસર અને ટાઈમસર અને એ વસ્તુ એવી ને એવી જેને પાછી આપવાની આપણી નિયતિ રાખીએ તો વિદ્યાર્થી મિત્રો આપણો આ ટોપિક પૂર્ણ થાય છે લેખક નટવરલાલ પ્રભુલાલ બુક સરસ મજાની આ હાસ્ય લેખનની સાથે સાથે આપણને સમાજની એક શ્રેષ્ઠ વાત આપણને સમજાવી છે કે આપણા સમાજની અંદર પણ આવા લોકો છે વિદ્યાર્થી મિત્રો આનો સ્વાધ્યાય અને શબ્દ સમજૂતી પણ તમે તમારી નોટબુકમાં લખી રાખજો